બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠાના થરાદમાં આવેલી એક કેનલમાં ગાબડું પડ્યું છે અને કેનલમાં ગાબડું પડતા વામી કેનલમાં ગાબડું પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા. માઇનોર કેનલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે જેને કારણે કેનલમાંથી પાણી હવે આસપાસના ખેતરમાં ભરાઈ ગયા છે, જેને લઈને ખેડૂતોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે કેનલમાંથી બધું જ પાણી હવે આસપાસના ખેતરોમાં વહેવા લાગ્યું છે અને ખેતરમાં પાણી ભરાતા હવે ઊભા પાકને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. બનાસકાંઠાના થરાદની આ ઘટના કે જ્યાં વામી કેનલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભરત. ભરત, વામી કેનલમાં 20 ફૂટનું ગાબડું અને આસપાસના ખેતરમાં ભરાઈ ગયા છે પાણી, કેવા પ્રકારની સ્થિતિ? ચોક્કસ જાગૃતિ, કહી શકાય કે જ્યારથી શિયાળો શરૂઆત થયો છે અને નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે ત્યારે રોજે રોજ ખેડૂતોની ખેતરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે, નહેરોમાં રોજે રોજ ગાબડા પડી રહ્યા છે. આજની પણ વાત કરવામાં આવે તો વાવનું રાધાનેસરા છે, ત્યાં પણ એક ગાબડું પડ્યું છે. 20 ફૂટના ગાબડાના કારણે જે રવિ પાક જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે પાકની અંદર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે તે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. નર્મદાની જે નહેર છે એમાં રોજે રોજ ગાબડા પડી રહ્યા છે, ક્યાંક સફાઈનો અભાવ હોવાના કારણે નહેરો છલકાય છે અને ત્યારબાદ ગાબડા પડે છે. એટલે અધિકારીઓની ક્યાંક સામાન્ય બેદરકારીના લીધે આજે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. જી, આભાર ભરત તમામ જાણકારી બદલ. તો બનાસકાંઠાના થરાદની આ ઘટના કે જ્યાં વામી કેનલમાં 20 ફૂટનું ગાબડું પડતા આસપાસના ખેતરમાં લહેરાઈ રહેલો જે રવિ પાક છે તેમાં પાણી ભરાઈ ગયા હોવાથી હવે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વધુ એક વખત વારો આવ્યો છે.